દર્શક મિત્રો, એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભિલોડા તાલુકા 21 નાદોદ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીલાબેન મડિયાનો જોરશોરથી પ્રચાર. ભિલોડાની 21 નાદોદ સીટ પર 37 બુથ પર મતદાન. કુલ મતદાન 25,316, પુરુષ 12,811, સ્ત્રી 12,505. પેટા ચૂંટણીનું 3 તારીખે થશે મતદાન. પૂર્વ સાંસદ રમીલાબેન બારા પણ ચૂંટણીના પ્રચારમાં પહોંચ્યા ભિલોડા. પૂર્વ સાંસદ રમીલાબેન બારા બહુ મોટું નિવેદન સામે આવ્યું. ભિલોડા પેટા ચૂંટણીમાં નીલાબેન મડિયાનો ભવ્ય વિજય અને જંગી બહુમતીથી મતદાનથી વિજેતા બનશે. અરવલ્લી જિલ્લાના અનુસૂચિત જાતિ મોરચા ભાજપના તમામ હોદ્દેદારો, કાર્યકર્તા તથા અરવલ્લી ભાજપ સંગઠનના કાર્યકર્તા પ્રચારમાં પહોંચ્યા. નીલાબેન મડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું, આગામી દિવસોમાં ભિલોડા વિકાસના કાર્યો કરવામાં આવશે. ભાજપને જંગી બહુમતીથી વિજય થશે તે નિશ્ચિત. ભિલોડાની 21 નાદોદ સીટ પર એક જ નામ ગુંજી ઉઠ્યું, નીલાબેન મડિયા. એચબીએન ટીવી ન્યૂઝ, સતીશ સોલંકી, બ્યુરો ચીફ, અરવલ્લી. આજરોજ અરવલ્લી જિલ્લાના નાદોદ જિલ્લા પંચાયત સીટના પ્રચારમાં અમે અરવલ્લી જિલ્લાની અનુસૂચિત જાતિ મોરચાની સમગ્ર ટીમ નીકળી છે. આજે સવારે ઉમાપુરથી મોડીને જિલ્લા પંચાયતની આવતા નાદોદ, ધોભાડા, સુભાડા, કંપાળ એવા અનેકવિધ ગામડાઓમાં અમે ફર્યા છીએ. દલિત સમાજની અંદર એક ઉત્સાહ છે. આ ચૂંટણીનો પર્વ સદા આ સીટ એ અમારા પૂર્વ ઉમેદવાર, વિજેતા ઉમેદવાર હતા હસમુખભાઈ મોડિયા, જેમનો કોરોનાના કારમાં અવસાન થતા આ ચૂંટણી આવી છે. એટલે આ ચૂંટણી સમગ્ર વિસ્તારની અંદર અમે દલિત સમાજના તમામ ગામડાઓમાં જઈ રહ્યા છીએ. સમગ્ર દલિત સમાજ એક જ તરફી અવાજને એક સુર, એક તાકાતથી ભારતીય જનતા પાર્ટીના તમારા નિશાન ઉપર મતદાન કરવા માટે થનગની રહ્યું છે. એ સમગ્ર વિસ્તારની અંદર જોતા ભારતીય જનતા પાર્ટીના વિકાસની એક અવિરત યાત્રા જે ચાલી રહી છે, આ યાત્રાને વેગમાં વેગ મળે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત પણ છે, તાલુકા પંચાયત પણ છે, અને વિકાસના કોઈ અવગત ના હોય એ માટે સમગ્ર સમાજ એક તરફી રહી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીલાબેન મોડીને મતદાન કરવાનો છે. અને અમને 100% વિશ્વાસ અને આશા છે આ સીટ ખૂબ જંગી ડેટ છે, અમે જીતવાના છીએ એ સંદેશ આજે અમને રૂબરૂ ફરીને અમે જોઈએ છીએ. સર્વસ્થ હસમુખભાઈ મોડિયા સાહેબ જંગી બહુમતીથી જીતાયા હતા. કોરોનાને લીધે એમનું આકસ્મિક નિધન થવાથી એ સંગઠનની પૂરી ટીમે એક જ અવાજે તેમને શ્રદ્ધાંજલિ માટે એક જ અવાજે કોઈપણ હરીફાઈ વગર નીલાબેનનું એક જ નામ સૂચવી અને નીલાબેનને ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કર્યા છે. તો લોકોની અપેક્ષાઓ એ છે કે જે ભૂતકાળમાં કોઈ દિવસ જેટલી લીડ નથી મળી એનાથી વધુ લીડ મળે એવી દરેક કાર્યકરો ખભે ખભા મિલાવી દરેક કાર્યકરો કામ કરી રહ્યા છે અને સંગઠન વતી કોઈપણ જાતની હરીફાઈ વગર એક જ નામ સૂચવી અને નીલાબેનને ઉમેદવાર બનાવ્યા છે. અને દરેકની આશા અપેક્ષા છે કે નીલાબેન ભૂતકાળમાં બી કામ કરેલા છે, શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે, પોતે LLB MED સુધીનો અભ્યાસ કરેલો છે અને લોકોએ ઉમેદવાર પસંદગીમાં કોઈ પણ કચાશ રાખી નથી. એક જ અવાજે સિંગલ ઉમેદવાર કરી અને બહુમતીથી જીતાડવા માટે ખભેખભા મિલાવી કામ કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોને ખૂબ ખુશી છે. ભિલોડા તાલુકાના લોકો પણ ખૂબ ખુશી અનુભવી રહ્યા છે અને એ મારા માટે ગર્વ છે. આ
અમારી આવતી ચારેચાર તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીની છે અને આ વિસ્તારના લોકોમાં પણ અમારા ભૂતકાળના કામોને કદર કરી રહ્યા છે. આ વિસ્તારના લોકો ખૂબ અને મને પણ મારા 25,000 જેટલા મતદારો છે અને મતદારો ઉપર સંપૂર્ણ રીતે ભરોસો છે અને ખૂબ સારું મતદાન થવાનું છે. અને આજે દેશની અંદર જ્યારે મોદી સાહેબની સરકારનો વિકાસ થઈ રહ્યો હોય, ગુજરાતની અંદર વિભુનગરની સરકાર અને એમ કહીને પંચાયત પાર્લામેન્ટ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને આ દેશના વિકાસને દેખને આ વિસ્તારની જનતા એને પ્રતિસાદ આપી રહ્યા છે અને મને સંપૂર્ણ ખાતરી છે. હું ભૂતકાળની અંદર જ્યારે મારા પતિ જે મતોથી જીત્યા હતા એના કરતાં વધારે મતોથી જીતીશ એવી સંપૂર્ણ ખાતરી છે.